मैं मारो जे आदिजाति विभाग छे अने गरीब परिवार माटे अने नागरिक पुरवठो जे खूब महत्वनो विभाग छे ए आजथी हूँ खूब सभानतापूर्वक संभाळी रह्यो छूं। हूँ प्रभु पासे कृपा अने आशा अपेक्षा मारी पास राखू छूं कि जे मने दायित्व मळ्युं छे, जवाबदारी मळी छे, એમાં મારા ઉપર એમની પ્રેરણા રહી। સંગઠન અને સરકાર અને પ્રજા બધાને વિશ્વાસમાં લઈને મને હર હંમેશા કામ કરવાની સૂઝ મળે। જે રીતે આદરણીય મોદી સાહેબે જે આંગળી ચીંધીને જે શરૂઆત કરી છે આ ગુજરાતની વિકાસની યાત્રામાં, એ ગતિમાં કોઈ રૂકાવટ નહીં આવે। વધુને વધુ એ ગતિમાં ગુજરાતની પ્રજાની સુખાકારીમાં અમને હંમેશા અમારા વડીલોનું માર્ગદર્શન મળી રહે અને પ્રભુની પણ કૃપા રહે એવી હું અપેક્ષા રાખું છું। હું ચોક્કસ આપના માધ્યમ દ્વારા, જ્યારે તમામ ચેનલના મિત્રો જ્યારે મારી સામે હોય ત્યારે હું આપના માધ્યમ દ્વારા ગુજરાતની તમામ પ્રજાને, ભલે હું ટ્રાઇબલ આદિજાતિ વિભાગ મને આપ્યો છે પરંતુ બધી જ સમાજને લઈને ચાલીશ, બધી જ સમાજને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ, એ હંમેશા મારી પ્રાયોરિટી હશે। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ પણ તમારી પાસે છે, છેલ્લા કેટલાક સમયથી સુરત હોય, અમરેલી હોય, આ વિસ્તારોની અંદર ખોટી રીતે અનાજ જે છે તે સાઈડ ઉપર જઈ રહ્યું છે, અથવા તો જેને મળવું જોઈએ એને નથી મળતું, અનેક ફરિયાદો સામે આવી છે। પ્રાયોરિટી રહેશે જેની જરૂરિયાત છે તેને ચોક્કસ રીતે, મેં મારી વાતમાં કહ્યું છે કે ખૂબ મહત્વનો વિભાગ મને જ્યારે મળ્યો હોય, જ્યારે સેવા માટે હું જાહેર જીવનમાં આવ્યો છું ત્યારે મને મારો ગમતો વિભાગ મને મળ્યો છે। અને અમારા પંડિત દીનદયાળજીએ વર્ષો પહેલાં અમને સંસ્કાર આપ્યા છે કે સેવાળાનો વ્યક્તિ અંત્યોદય, એને બે ટંકનું ભોજન મળે, એની આંતરડીમાં અન્ન પડે, એ ભૂખ્યોના સુકી સૂઈ જાય, એ દિશામાં અમને સંસ્કાર મળ્યા છે ને, એમાં હું ચોક્કસ પ્રયત્ન કરીશ ન્યાય આપવાનો। અને મારા તરફથી કોઈને અન્યાય નહીં થાય એવી મને પ્રભુ શક્તિ આપશે એવી મને આશા છે। કારોબાર સંભાળી રહ્યો છું તો ચોક્કસ આમાં પણ ઊંડો ઉતરીશ ને લોકોને ન્યાય મળે રીતે પ્રયત્ન કરીશ।